થોડા સમય પહેલાં મેં જ્યારે મેથીના લાઈવ ઢોકળાની રેસીપી મૂકીને ત્યારે અમારા વ્યૂઅરે કહ્યું કે સફેદ ઢોકળાની રેસીપી બતાવો, તો ચાલો એમની ડિમાન્ડ પર જ શિયાળાની આ ઠંડીમાં પલાળવાની કે પછી આથો આપવાની ઝંઝટ વગર માત્ર 20 મિનિટમાં બની જાય વળી અંદરથી એકદમ જાળીદાર પોચા સફેદ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ. સાથે આ સફેદ ઢોકળાનો સ્વાદ બમણો કરી દે ને તેવી એકદમ નવી ફરસાણવાળાની દુકાને મળે ને તેવી લીલા લસણની ટેસ્ટફુલ ચટણી પણ બનાવીએ. ઘરમાં જ સફેદ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે 1 કપ કણકી ચોખાને મેં અહીં ગરમ પાણીમાં બોળી નીચવેલા નેપકિનમાં એકદમ ઘસી અને સાફ કરી લીધા છે, જેથી ધૂળ કચરો દૂર થઈ જાય. મિક્સરના જારમાં આ ચોખા ઉમેરી ઢાંકણ ઢાંકી પીસી લેવાના. પછી જુઓ, થોડો એવું કરકરો રહે ને તેવા આ કણકી ચોખા પીસ્યા છે. અહીં કણકી ચોખાના બદલે ખીચડીયા ચોખા પણ વાપરી શકાય. હવે પીસેલા લોટને એક મોટા પોળા બાઉલમાં કાઢી લઈએ. ફરી એ જ જારમાં ગરમ પાણીમાં બોળેલા નેપકિનમાં સાફ કરેલી અડદની દાળ ઉમેરશું અને 1/4 કપ ચોખાના પૌવા ઉમેરવાના છે. તેને પણ ઢાંકણ ઢાંકી બંને સાથે કરકરા પીસાઈ જાય એટલે પીસેલા ચોખા સાથે ઉમેરી દેવાના. હવે આ પીસેલા મિશ્રણમાં 1 કપ ખાટું દહીં ઉમેરશું. અહીં પસંદગી પ્રમાણે દહીંનું પ્રમાણ વધારી અને ઘટાડી શકાય. સાથે 1 કપ હૂંફાળું ગરમ પાણી લઈએ. જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ ઢોકળા માટેનું બેટર તૈયાર કરીએ. પાણી એકસાથે ના ઉમેરતા ધીરે ધીરે ઉમેરીએ ને તો મિશ્રણમાં લમ્સ ના બને. અહીં મિક્સ કરતા 1 કપ પાણી જોઈ ગયું છે. મિક્સ કર્યા પછી ઢોકળા માટે જોઈએ ને તેવી કન્સિસ્ટન્સીનું મિશ્રણ બની તૈયાર થઈ ગયું છે. જોયું ને, આપણે કોઈ પણ પ્રકારનું પલાળવાની ઝંઝટ નથી કરી તો પણ ઇન્સ્ટન્ટ ઢોકળાનું મિશ્રણ બની તૈયાર થયું છે. હજી આ મિશ્રણને આથો પણ નહીં આપવો પડે, પરંતુ તે માટે માત્ર 20 મિનિટ ઢાંકણ ઢાંકી આ ઢોકળાના બેટરને રેસ્ટ આપી દઈએ. લગભગ 20-30 મિનિટ પછી મિશ્રણનું ઢાંકણ ખોલતા અહીં દાળ ચોખાએ પાણી શોષતા આ મિશ્રણ ફરી કઠણ થઈ ગયું છે. તો વધુ 1 કપ હૂંફાળું ગરમ પાણી આ મિશ્રણમાં ઉમેરતા જઈ ફરી ઢોકળા બનાવી શકાય ને તેવી મિશ્રણની કન્સિસ્ટન્સી લાવવાની છે. મિક્સ કરતા જઈ મિશ્રણ ઢીલું કરવા માટે વધારે 1/4 કપ હૂંફાળું પાણી અહીં 1/4 કપ દાળ ચોખા સામે પહેલાં અને પછી ઉમેરેલા ટોટલ 2.5 કપ જેટલું હૂંફાળું ગરમ પાણી વાપર્યું છે, જે એકદમ પરફેક્ટ માપ છે. અને જુઓ, બેટરની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ આવી ગઈ છે. તો આ સમયે મસાલામાં 2 ટીસ્પૂન જેટલી આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું. સાથે સ્વાદ પ્રમાણે અથવા તો 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન તેલ અને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ ને એટલે 1 પાઉચ રેગ્યુલર ઇનોનું ઉમેરી દેવાનું. ઇનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી તેમાં ભળી બાકીના મસાલા મિક્સ થઈ આ મિશ્રણ એકદમ ફ્લફી, જાણે આથો આવી ગયો હોય ને તેવું બની જશે. હવે ઇડલી ઢોકળાના સ્ટીમરની ડીશ લઈ તેમાં સહેજ એવું તેલ ઉમેરી તળીએ ગ્રીસ કરી લેવાનું અને ત્યાર પછી સફેદ ઢોકળા માટે બનાવેલું બેટર છે ને તેમાંથી 2.5-3 મોટા ચમચા જેટલું બેટર આ ડીશમાં ઉમેરી દઈએ. ડીશને થોડી એવી થપથપાવી સેટ કરી લેવાની. હવે સેટ કરેલા બેટર ઉપર અધકચરા વાટેલા મરી પણ ઉમેરીએ, સાથે થોડા એવા સફેદ તલ સ્પ્રિંકલ કરી લેવાના. અને અત્યારે લીલા લસણની સિઝન છે ને માટે લીલા લસણનો લીલો ભાગ એકદમ ઝીણો સમારી આ રીતે સ્પ્રિંકલ કરશું, જેથી અંદર લસણ નથી નાખ્યું ને તો પણ સ્વાદ એકદમ સરસ આવશે. બસ આ જ રીતે બીજી પ્લેટ પણ સેટ કરી લેવાની છે. બીજી સાઈડ સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે, તો બંને સફેદ ઢોકળાની સેટ કરેલી ડીશ છે ને તે સ્ટીમરમાં ગોઠવી દઈએ. ત્યાર પછી ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે આ ઢોકળા સ્ટીમ થવા દેવાના છે. એ દરમિયાન ફરસાણવાની દુકાને સફેદ ઢોકળા સાથે મળે ને તેવી ટેસ્ટી ગ્રીન ચટણી લીલા લસણના ઉપયોગથી બનાવીએ, જેના માટે મિક્સરના જારમાં 1/8 કપ ચોખાના પૌવા ઉમેરી ઢાંકણ ઢાંકી પીસી પાવડર બનાવી લેવાનું. જાર ખોલ્યા પછી બનેલા ચોખાના પાવડરમાં સ્વાદ પ્રમાણે તીખા લીલા મરચાના ટુકડા, 1/2 ઇંચ આદુના ટુકડા ઉમેરશું. સાથે 4-5 કળી લીલા લસણની પણ ઉમેરવાની. વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર, 1/2 ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન આખું જીરું ઉમેરી 1/2 લીંબુનો રસ પણ નીચોવી દઈએ. ત્યાર પછી ચટણી પીસાઈ જાય ને એટલું 1/8 કપ જેટલું પાણી ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી પીસી લેવાનું.
પીસ્યા પછી જુઓ ફરસાણવાળાની દુકાને મળે ને તેવી લચકા જેવી ચટણી બની છે, તો તેને જારમાંથી કાઢી એક વાટકીમાં ઉમેરી દઈએ. આ ચટણી ફક્ત ઢોકળા સાથે જ નહીં પરંતુ સુરતી, લોચો, સેવ, ખમણી ગમે તેની સાથે પીરસો ને તો સ્વાદમાં એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ બને છે. તો છે ને આ લીલા લસણની ચટણી બનાવવાની એકદમ સહેલી રીત. બીજી સાઈડ 20 મિનિટ પછી એકદમ સરસ સુગંધ સાથે સ્ટીમરમાં ઢોકળા પણ થઈ ગયા છે. તો ઢાંકણ ખોલી એકદમ ફૂલેલા સફેદ ઢોકળાને ચેક કરતા એકદમ ચપ્પુ ક્લીન બહાર આવે છે, એટલે કે અંદરથી ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે ઢોકળાની ડીશ એક પછી એક બહાર કાઢી લેવાની અને સ્ટેન્ડ પર રાખી વરાળ નીકળી જઈને એટલી ઠંડી થવા દઈએ. આશરે 5 મિનિટમાં જ 8 સફેદ ઢોકળામાંથી વરાળ નીકળી ગઈ છે. ઢોકળા ઠંડા થઈ જઈને એટલે આ રીતે ચપ્પુ વડે પસંદગી પ્રમાણે એને સાઈઝના ઢોકળામાં કટ લગાવી લેવાના. બધા કટ લગાવાઈ જઈને એટલે કિનારીએથી પણ ઢોકળા અલગ કરી લઈએ અને ત્યાર પછી આ ઢોકળાના પીસ કાઢી લઈએ. ચેક કરતા જુઓ હાથથી અડતા એકદમ સોફ્ટ અને અંદર સરસ જાળી પણ પડી છે. ટુકડા કરતા એકદમ રૂ જેવા પોચા આ ઇન્સ્ટન્ટ સફેદ ઢોકળા બન્યા છે. તો ગરમા ગરમ જાળીદાર પોચા ઇન્સ્ટન્ટ બનાવેલા આ સફેદ ઢોકળાની ડીશમાં પીરસી પણ લઈએ. આ ઢોકળા જોઈને કોઈને ખ્યાલ નહીં આવે કે માત્ર 20 મિનિટમાં જ આ ઢોકળા બની અને તૈયાર થયા છે. ન પલાળવો, ના આથો આપવો, સમય ના હોય ને તો કોઈ પણ ઝંઝટ કર્યા વગર એકદમ ફટાફટ ગરમા ગરમ સફેદ ઢોકળા બની તૈયાર થઈ જાય છે. હવે પીરસેલા ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપરથી વઘાર પણ રેડીએ, જેના માટે ગેસની લો ફ્લેમ પર વઘારિયામાં 4-5 ટેબલસ્પૂન સિંગ તેલ ઉમેરી ગરમ થતા સિંગ તેલમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન સૂકા ધાણા સાથે મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે તીખા લીલા મરચાના ટુકડા અને થોડી હિંગ અને છેલ્લે સફેદ તલ ઉમેરી ગરમ વઘારને સહેજ મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી લઈએ અને તડતડતા આ વઘારને હવે પીરસેલા સફેદ ઢોકળા પર ધીમે ધીમે કરી અને સ્પ્રેડ કરી દેવાનો છે. આ વઘાર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. જો પસંદગી હોય ને તો ઉપરથી પણ ઉમેરી શકાય અને નહીં તો વઘારમાં ઢોકળા પણ વઘારી શકાય. અને ન ઉમેરો ને વઘાર તો પણ આ ઇન્સ્ટન્ટ ઢોકળા એકદમ ટેસ્ટી બને છે અને ગરમા ગરમ ચા સાથે જ્યારે પીરસો ને ત્યારે બસ સ્પેશિયલ લીલા લસણની લીલી ચટણી, સફેદ ઢોકળા અને ચા, એટલે શિયાળાની સવારની ઠંડી હોય કે પછી રાત્રે જમવામાં ગમે ત્યારે મજા જ આવી જશે. તો આ ઇન્સ્ટન્ટ સફેદ ઢોકળાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો અને ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.